गुड मॉर्निंग स्टूडेंट्स। धोरण 12 साइंस में अपने पृष्ठ रसायन विज्ञान चैप्टर में कलिल ना प्रकार सीखता था, जेमा विक्षेपित कलाना कणों ना प्रमाण ने आधारित प्रकार, जेमा बे प्रकार अपने सीखी गया। कया कया फरीथी याद करा दो। 12 साइंस में प्रकार आधारित प्रमाण ने आधारित प्रकार जेमा त्रण प्रकार पड़ता था। पहलो हतो बहु आण्विक कलिल, बीजो हतो विराट आण्विक कलिल, અને ત્રીજો હતો મિસેલ રચના। આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રકાર છે, મિસેલ રચના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રકાર છે। આના દ્વારા સાબુનનું વિઘટન, ડિટર્જન્ટનું વિઘટન, સાબુની કાર્યવિધિ, ડિટર્જન્ટની કાર્યવિધિ, તેમાં રહેલા આયનો કઈ રીતે કામ કરશે, એ બધી ચર્ચા મિસેલ દ્વારા સમજી શકાય છે। તો મિસેલ રચના કોને કહેવાય? તો કોઈ પણ દ્રાવણ બનાવવામાં આવે જો કોઈ દ્રાવણ બનાવવામાં આવે આ કોઈ પ્રવાહી દ્રાવક છે જેમાં કોઈ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં ઓછી સાંદ્રતા, પ્રવાહી દ્રાવક અને ઓછી દ્રાવ્યતા ધરાવતો દ્રાવ્ય પ્રમાણ, જ્યારે ઓછી સાંદ્રતા ધરાવતું દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે ત્યારે દ્રાવણમાં તેની સાંદ્રતા ઓછી હોવાથી તે સામાન્ય વર્તણૂક ધરાવશે। આ સમયે ઓછી સાંદ્રતા હોવાથી દ્રાવણમાં રહેલા દ્રાવ્ય કણો સામાન્ય વર્તણૂક ધરાવે છે। પણ જ્યારે આ દ્રાવણ દ્રાવ્ય પદાર્થની સાંદ્રતા વધારવામાં આવે, એક્ઝામ્પલ તરીકે આમાં ઓછી સાંદ્રતા હતી, હવે હું બીજું દ્રાવણ લઉં છું જેમાં પ્રવાહી દ્રાવકમાં વધુ સાંદ્ર ધરાવતો દ્રાવ્ય પદાર્થ, ટૂંકમાં વધુ પ્રમાણ, વધુ પ્રમાણ ઉમેરવામાં આવે ત્યારે આ સમયે બનેલ દ્રાવણમાં જે દ્રાવ્યના કણો હશે, દ્રાવ્યના કણો સંયુચિત એટલે કે એકટા થાય છે, એટલે શું થશે? જ્યારે દ્રાવણમાં સાંદ્રતા ઓછી હશે
ત્યારે તે દરેક જગ્યાએ પ્રસરી જશે. વિચારો કે 10 લીટર પાણી છે, તેમાં દ્રવ્ય પદાર્થ ફક્ત 10 ગ્રામ ઉમેરવામાં આવે તો ઓછી સાંદ્રતા થઈ, ત્યારે તે સામાન્ય વર્તણૂક ધરાવશે. પણ જ્યારે દ્રાવકની સરખામણીમાં દ્રાવ્ય પણ વધુ પ્રમાણમાં ઉમેરવામાં આવે ત્યારે તે બધા એકબીજા સાથે એકતા થશે, અને આ એકતા થયા બાદ એક જગ્યાએ ભેગા થઈને એક રચના બનાવશે. એક જગ્યાએ ભેગા થશે, એક્ઝામ્પલ તરીકે હું વચ્ચે કોઈ વિઝ્યુલાઇઝેશન ડાયરેક્ટ જોઈ ના શકાય, પણ હું તમને બતાવી શકું કે જો તમે માઇક્રોસ્કોપ વડે જોશો તો આ રચના કોઈ એક જગ્યાએ ઘણા કણો ભેગા થયા હશે. અને આ ભેગા થયા કણો માટે આ એક પ્રકારનો કલીલ બનાવે છે. એકતા થયા બાદ તેમનો વ્યાસ 1 નેનોમીટર થી 1000 નેનોમીટર વચ્ચે પરિણમે છે. માટે આ આ પરિસ્થિતિએ દ્રાવણ અથવા દ્રાવણમાં રહેલા દ્રાવ્યના કણો મિસેલ રચનાથી કલીલ બનાવે છે. એટલે જે આ બની ઘટના એનાથી ઉત્પન્ન શું થયું? કલીલ. પણ જે ઘટના બની તેને કહેવાશે મિસેલ રચના. આ રચના બની એને કહેવાશે મિસેલ રચના. મિસેલ રચના કંઈક થોડા અંશે થોડા પ્રમાણમાં ઘટક કણો તાપમાન અને સાંદ્રતા પર આધાર રાખે છે. એટલે કે મિસેલ રચના ક્યારે પરિણમશે? જ્યારે તેના યોગ્ય તાપમાન હશે. અને બીજું શું? યોગ્ય સાંદ્રતા હશે. આ બંને પહેલી આવશ્યકતાઓ છે મિસેલ રચના બનવા માટે. હવે તાપમાન જો યોગ્ય હશે તો તે તાપમાનને મિસેલ રચના ઉદ્ભવતા યોગ્ય તાપમાનને ક્રાફ્ટ તાપમાન કહે છે. ક્રાફ્ટ તાપમાન એટલે કે TC. મિસેલ રચના જે તાપમાને ઉદ્ભવશે તેને કહેવાશે ક્રાફ્ટ તાપમાન. ઓકે, હવે જે સાંદ્રતા એ ઉદ્ભવશે તે સાંદ્રતાને મિસેલ સાંદ્રતા કહેવામાં આવે છે. એટલે કે જો વિચારો કે જે સાંદ્રતા હશે મિસેલ રચના વખતે, મિસેલ રચના જે સાંદ્રતા એ ઉદ્ભવે છે તે સાંદ્રતાને મિસેલ સાંદ્રતા કહે છે. મિસેલ સાંદ્રતા એટલે કે CMC. CMC નું પ્રમાણ દરેક દ્રાવણ માટે, દરેક દ્રાવ્ય પદાર્થ માટે અલગ અલગ હશે. ટૂંકમાં એ દ્રાવ્યતા 10^-4 થી 10^-3 વચ્ચે હોઈ શકે છે. મુખ્યત્વે તેનો ગાળો તે છે. હવે આ જ્યારે સાંદ્રતા બનતી હશે ત્યારે આયનોની સંખ્યા એપ્રોક્સિમેટલી, એકદમ નિયરલી બાય તો ના કહી શકાય પણ એપ્રોક્સિમેટલી, એક્ઝેક્ટ આંકડો તો દરેક મિસેલ રચનામાં અલગ અલગ હશે, પણ અમુક આવશ્યકતા છે કે જ્યારે મિસેલ રચના બને આયનો અથવા ઘટકો 100 કે તેથી વધુ હોવા જોઈએ.
एमसीक्यू घना बदा निकली सकें क्राक तापमान मिसेल सांद्रता केटला आयनो होवा जोईए अने आना परथी आपणे साबु अने डिटर्जंट विशे शीखवानुं छे। तो मिसेल रचना खूब ज अगत्यनी थीयरी छे आगळना टॉपिक शीखवा माटे। तो नीची सांद्रता ए सामान्य वर्तणूक अने ऊंची सांद्रता ए मिसेल रचना। खास आ वाक्यमां समझदारी खूब जरूरी छे। दरेक द्रावण दरेक द्रव्य पदार्थ द्रावण में उमेर्या पछी मिसेल रचना बनावतो नथी। क्यारे बनावशे? ज्यारे सांद्रता ऊंची हशे त्यारे। अने आ सांद्रता ऊंची हशे तो आयनो केटला हशे? 100 के 100 थी वधु एकबीजा साथे एकठा थशे। ते वखतनी सांद्रता ने कहेवाशे मिसेल सांद्रता। ते वखतना तापमान ने कहेवाशे क्राफ्ट तापमान। आ रीते मिसेल एक योग्य प्रकारना कलिलनी रचना करे छे जेनु परिमाण केटलुं हशे? 1 नैनोमीटर थी 1000 नैनोमीटर नी वच्चे परिणमशे।